તો વડોદરા વાસીઓ પર ફરી એકવાર પૂરનો ખતરો તોળાયો છે. વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટીને વટાવી દીધી છે. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ થતા બ્રિજને બંધ કરવો પડ્યો છે. ટ્રાફિક પોલીસે બેરિકેટિંગ કરી બ્રિજ વાહન ચાલકોની અવરજવર માટે બંધ કર્યો છે. સુરક્ષાના ભાગરૂપે કાલાઘોડા બ્રિજને બંધ કરાવ્યો છે. સીઝરમાં બીજી વખત તંત્રને બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતા છે. વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ખમૈયા કરવાનું નામ નથી લેતો. અત્યાર સુધી વડોદરા શહેરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને બીજી તરફ વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે 27 ફૂટ ઉપર પહોંચી છે, જ્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 26 ફૂટની ઉપર જાય છે ત્યારે ભયજનક સપાટી કહેવાતી હોય છે. ત્યારે હાલ વિશ્વામિત્રી નદી એની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે હાલ ફરી વળ્યા છે. ત્યારે વિશ્વામિત્રી નદીએ હવે વડોદરાવાસી અને તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવામાં સરોવરના પાણીમાં પણ વધારો થતાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તે પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે, ત્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી સતત વધે એવી આશા રાખવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જા, TV9 વડોદરા. આ તરફ વડોદરાથી વધુ વિગતો મળી રહી છે કે જ્યાં પાદરામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. વરસાદે વિરામ લીધા બાદ પણ ત્યાંથી પાણી ઓસર્યા નથી. કૃષ્ણ કોમ્પ્લેક્સ વુડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અત્યારે પાણી જ પાણી છે. આપ જ્યાં દ્રશ્યમાં જોશો ત્યાં આપને પાણી જ પાણી દેખાશે. પાતાળિયા હનુમાન અને પાદરા જંબુસર હાઈવે નજીકનો વિસ્તાર કે પણ જળમગ્ન છે. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદથી પાણી ભરાતા લાખોના નુકસાનનો અંદાજ છે. તો વડોદરામાં આજવા સરોવર 214.80 ફૂટની સપાટી પર છે. વડોદરાથી વિગતો આપેલા છે. ભારે વરસાદથી આજવાનો પ્રચંડ પ્રવાહ યથાવત હોવાની વિગતો છે. આજવાના 62 દરવાજામાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદી પણ અત્યારે ભયજનક સ્તરે વહી રહી છે. તંત્રે શહેરમાંથી 2500 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હોવાની પણ જાણકારી અત્યારે મળી રહી છે. તમામ લોકોને અલગ અલગ આશ્રય સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. કુલ 19 આશ્રય સ્થળો પર અત્યારે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે. તો તમામ સ્થાનિક જે જળાશયો નદીઓ છે તે અત્યારે ત્યાં સતત પાણીની આવક અત્યારે જોવા મળી રહી છે.